तो 75 नगरपालिकाना इलेक्शन धीमे धीमे सामे आवी रह्या छे त्यारे आज मुद्दे करजण थी अमारा संवाददाता मानु चावड़ा लाइव जोड़ाई गया छे। जी मानु, जे रीते धीमे धीमे चित्र स्पष्ट थई रह्यु छे, हाल करजण बैठक उपर शुं स्थिति छे, तेमां केवा परिणाम सामे आवी रह्या छे, कोनी जीत थई छे? બેઠકના પરિણામોની વાત કરીએ તો ધીમે ધીમે પરિણામો જે બહાર આવી રહ્યા છે એ પ્રમાણે અત્યારે હાલ 6 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે, 4 બેઠકો ઉપર આરએસપીનો વિજય થયો છે અને અન્ય 4 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। ધીમે ધીમે જેમ પરિણામો આવી રહ્યા છે એમ જે સમર્થકો છે એમાં આનંદ છવાયો છે। પરિણામોને લઈ અને ખૂબ જ લોકોમાં ઉત્સુકતા છે, ભારે પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ વિજય મનાવી રહ્યા છે। ખાસ કરીને જે પરિણામો આવી રહ્યા છે એના કારણે ધીમે ધીમે પરિણામો તરફ નગરપાલિકા જઈ રહી છે, ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। અત્યારે હાલ તો અહીંયા મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે 6 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે, અન્ય 4 બેઠકો ઉપર કોંગ્રેસ વિજય છે, 4 બેઠકો ઉપર આરએસપીના ઉમેદવારો છે વિજય બન્યા છે। એટલે પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે। આવી રીતે હજુ હાલ ચિત્ર સ્પષ્ટ નથી થતું, અન્ય બેઠકોના હજુ પરિણામો આવવાના બાકી છે, એટલે ધીમે ધીમે 12-1 વાગ્યા સુધીમાં આખું ચિત્ર છે એ સ્પષ્ટ થશે। ફરીવાર હું આપને દર્શાવીશ કે જે સમર્થકો છે એ વિજય મનાવી રહ્યા છે, વિજય ઉત્સવ મનાવી રહ્યા છે અને આવી જ રીતે તમામ સમર્થકોમાં છે આનંદ છવાયેલો છે। પરિણામોને જોતા એવું લાગે છે કે કરજણ નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ છે અને મિશ્ર પ્રતિસાદ રહેશે। અપક્ષોને હાલ જાકારો મળી રહ્યો છે અને ભાજપની બેઠકો છે અત્યારે વધારે જોવાઈ રહી છે। જી અંકુર, જે બિલકુલ માનુ, જે રીતે વાત કરવામાં આવે તો 75 નગરપાલિકાના ઇલેક્શનનું પરિણામ સામે આવી રહ્યું છે, ક્યાંક ભાજપ આગળ જોવા મળી રહ્યું છે તો ક્યાંક કોંગ્રેસ પણ કાઠું કાઢી રહી છે, એટલે એટલું તો કહી શકાય કે કોંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યું છે। ચોક્કસ વાત છે અંકુર, જે રીતે વિધાનસભામાં કોંગ્રેસનું જે પરફોર્મન્સ રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં વિધાનસભામાં લોકોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે, એ પ્રમાણે જ અત્યારે આજે આખા નગરપાલિકાના પરિણામો આવી રહ્યા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની જે ચૂંટણીના પરિણામો છે એની અસર નગરપાલિકામાં પણ વર્તાઈ રહી છે અને એના કારણે જ આખા રાજ્યની અંદર નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ જીત હાંસલ થઈ રહી છે, ભાજપને કોંગ્રેસ હંફાવી રહ્યું છે। એટલે વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે એની ચોક્કસ અસર અત્યારે નગરપાલિકાઓમાં જોવાઈ રહી છે અને એટલે જ રાજ્યની મોટા ભાગની જે નગરપાલિકાઓ છે એમાં કોંગ્રેસ પણ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે, કોંગ્રેસની બેઠકો વધી રહી છે, એટલે વિધાનસભાની ચૂંટણીના પરિણામો અહીંયા નગરપાલિકાની ચૂંટણી ઉપર પણ દેખાઈ રહ્યા છે અંકુર। જી માનુ, માહિતી બદલ આભાર।